લાલસાની હદ વટાવી બેફામ બની ગયેલ ધારણી શુક્લા અને તેમના પતિ અનિલ શુક્લા લક્ષ્મીના જોરે કરી રહ્યા છે રૂપિયાની લૂંટ. ડોનેશનના નામે રૂપિયા ઉઘરાવવાની નીતિનો પર્દાફાશ જ્યારે સત્ય ડેની ટીમ દ્વારા કરવામાં આવ્યો ત્યારે ધારણી શુક્લા અને અનિલ શુક્લા પોતાની મોટી વગનો ફાયદો ઉઠાવી સમગ્ર કાળો કારોબાર દબાવી દેવાના અથાગ પ્રયત્નો હાથ ધરી ધમકીઓ આપી હતી. વેદા ઇન્ટરનેશનલ ફીસ 50 બાળકોથી શરૂ થઈ હતી અને હાલમાં અત્યારે 5000 બાળકો છે. 50 બાળકોથી શરૂ થઈ હતી અને હાલમાં અત્યારે 5000 બાળકો છે. 50 બાળકોથી શરૂ થઈ હતી અને હાલમાં અત્યારે 5000 બાળકો છે. એક વિદ્યાર્થીના 37000 રૂપિયાનું કાળું નાણું તો અહીં પૃથ્વી વ્યાસના કહેવા મુજબ 5000 વિદ્યાર્થી છે. 50 બાળકોથી શરૂ થઈ હતી અને હાલમાં અત્યારે 5000 બાળકો છે. તો જનતા જ અનુમાન લગાવી શકે છે કે કેટલું કાળું નાણું અત્યાર સુધી ઉઘરાવ્યું હશે. ધારિણી શુક્લાએ દૂધ અને દહીંમાં પગ રાખનાર પતિ પત્ની મોટી વગ ધરાવતા હોવાથી રાજકીય પક્ષો પણ ચૂપ છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. હવે લાલચો સંચાલકોની એક કોલેજ પણ છે જેમાં શિષ્યવૃત્તિનું સૌથી મોટું કૌભાંડ પણ જગજાહેર છે, જેને મલાઈની લસ્સી રૂપી નોટો આપીને એટલે કે રૂપિયાના જોરે દબાવી દેવામાં આવ્યું છે તેવી અટકળો વહેતી થઈ છે. બીએ ડિગ્રી એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી કોલેજનું સંચાલન ધારિણી શુક્લા અને અનિલ શુક્લા તથા બીજા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવે છે, જેમાં સિદ્ધાર્થ મેઘવાન નામના વ્યક્તિનો આ પરિવાર સાથે તથા લાલચો પરિવારના ગોરખધંધામાં સરખો હાથ હોવાની ચર્ચાઓ ચારેકોર વાયુ વેગે લોકમુખે ફેલાય છે. હજુ સુધી ધારિણી શુક્લા અને અનિલ શુક્લાને કેમ છાવરવામાં આવી રહ્યા છે તે મોટો પ્રશ્ન છે. જો કે ધારિણી શુક્લાને ભાજપના મોટા નેતાઓ સાથે ગરોબો છે, તેથી આ લાલચુ પરિવાર પર કોઈ આંચ ના આવી રહી હોય તેવું ભાસી રહ્યું છે. સત્યડીના મેનેજમેન્ટ દ્વારા જ્યારે ડિબેટ માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોને પ્રવક્તા માટે ફોન કરવામાં આવે છે ત્યારે બંને પક્ષોએ માત્ર બહાના બતાવી આ વિષય પર ના બોલવા માટેની મજબૂરી વ્યક્ત કરી હતી. આ એ વાતની સાબિતી છે કે રૂપિયાના જોરે હવે રાજકીય પક્ષો પણ શું ધારિણી શુક્લા અને અનિલ શુક્લાના કહેવા મુજબ ચાલશે. અને એક એવો કિસ્સો કે જેમાં ધારિણી શુક્લાની કોલેજમાં થયો હતો મોટો હોહાપો તેનો પર્દાફાશ ટૂંક જ સમયમાં કરશે સત્યડે ન્યૂઝ. બ્યુરો રિપોર્ટ, સત્યડે ન્યૂઝ, અમદાવાદ.